નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ, જેમાં ક્રમચય આપણે પૂર્ણ કરી દીધું, સંચય શરૂ કર્યું હતું અને દ્વિપદી વિસ્તરણ આ વર્ષે આપણે ભણવાનું નથી, અભ્યાસક્રમમાં નથી. તો દાખલા 2 સુધી જોયું હતું, તો આજે આપણે દાખલા 3થી જોઈએ. એક શાળામાં પટ્ટાવાળાની 2 જગ્યાઓ માટે 8 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે છે. આ 8 ઉમેદવારોમાંથી 2 પટ્ટાવાળાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? કુલ 8 ઉમેદવારો છે, 2 પટ્ટાવાળાની પસંદગી કરવાની છે. તો 8 ઉમેદવારોમાંથી 2 પટ્ટાવાળાની પસંદગીના પ્રકાર બરાબર 8C2, 8×7/2×1, 8×7 એટલે 56, 56×2 એટલે 28. આ સંચયમાં સીધું લખી દો તો વધારે સારું પડશે, સૂત્રમાં ન જવું હોય તો. 8C2 છે એટલે 8×7/2×1. રેડી? દાખલા નંબર 4. એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં 5 દેશો ભાગ લે છે. પ્રથમ રાઉન્ડમાં દરેક દેશ સાથે એક એક મેચ રમવાની હોય તો આ રાઉન્ડમાં કુલ કેટલી મેચ રમાશે? તો ક્રિકેટ ટુર્નામેન્ટમાં 5 દેશો ભાગ લે છે, દરેક દેશ સાથે એક એક મેચ રમવાની છે, તો પ્રથમ રાઉન્ડમાં કુલ કેટલી મેચ થશે? તો કે 5 દેશોમાંથી 2 દેશોની પસંદગીના પ્રકાર બરાબર 5C2, 5×4/2×1, 5×4 = 20, 20×2 એટલે 10 મેચ રમાશે. કેટલી મેચ? 10. ત્યારબાદ દાખલો 5. એક પેટીમાં રહેલા 200 એકમોમાંથી 5% એકમો ખામીવાળા છે. જો પેટીમાંથી 3 એકમો પસંદ કરવામાં આવે તો તે બધા એકમો ખામીવાળા હોવાના કુલ કેટલા વિકલ્પો હોઈ શકે? એક પેટી છે, પેટીમાં 200 એકમો છે, કેટલા? 200, જેમાં 5% એકમો ખામીવાળા છે. તો ખામીવાળા એકમોની સંખ્યા બરાબર 200 ના 5%, એટલે 200×5/100, આ 2 0 ઉડી જશે, 5 2 10, એટલે ખામીવાળા કેટલા થયા? 200 માંથી 10 થયા. હવે લેવાના છે ખામીવાળા, તો 10 માંથી 3 ખામીવાળા એકમોની પસંદગીના પ્રકાર બરાબર 10C3, 10×9×8/3×2×1, 10×9×8 એટલે 720, 6 એટલે 120 જવાબ આવશે, 120 ચાન્સ રહેશે. ત્યારબાદ દાખલા નંબર 6. એક બેંકમાં નોકરી કરતા 14 કારકુન છે અને 6 પટ્ટાવાળા છે, તેમાંથી 3 કારકુન અને 1 પટ્ટાવાળાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? તો બેંકમાં 14 કારકુન અને 6 પટ્ટાવાળા છે, 3 કારકુન અને 1 પટ્ટાવાળાની પસંદગી કરવાની છે. 14 કારકુનમાંથી 3 કારકુન લેવાના અને 6 પટ્ટાવાળામાંથી 1 પટ્ટાવાળો લેવાનો. તો 3 કારકુન અને 1 પટ્ટાવાળાની પસંદગીના પ્રકાર બરાબર 14C3×6C1, 14C3 એટલે 14×13×12/3×2×1, 6C1 નો 6, 14×13×12×6×3×2×1 એટલે એ પણ 6 થાય. આ બધાનો ગુણાકાર ભાગાકાર 6 કરશો એટલે 2184, એટલે 2184 રીતે પસંદગી કરી શકાશે. ફરીવાર, 14માંથી 3 કારકુન લેવાના હતા, 6માંથી 1 પટ્ટાવાળો લેવાનો હતો, એટલે 14C3×6C1. નેક્સ્ટ દાખલા નંબર 7. એક ટોપલીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે અને તેમાંથી 2 પ્રશ્ન પૂછ્યા છે. કયા 2 પ્રશ્ન? એક જ રંગના 3 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? એક જ રંગના હોવા જોઈએ. જુદા જુદા રંગના 2 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? 2 ફૂલ લેવાના છે અને 2 અલગ અલગ રંગના હોવા જોઈએ. તો ટોપલીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. પહેલો સવાલ, એક જ રંગના 3 ફૂલોની પસંદગીના પ્રકાર બરાબર 3 સફેદમાંથી 3 હશે, કારણ કે 3 લેવાના છે, અથવા એટલે સરવાળો, લખી લેજો, 12માં કામ આવશે. અથવા એટલે સરવાળો, અન્ય એટલે ગુણાકાર. અન્યનો અર્થ શું થાય? 2 ગણાય, અને અથવાનો અર્થ 2માંથી 1 ગણાય, એટલે લખી લેજો, અથવા એટલે સરવાળો, અન્ય એટલે ગુણાકાર. તો 3 સફેદમાંથી 3 અથવા 5 ગુલાબીમાંથી 3, 3C3 એટલે 1, 5C3, 5×4×3/3×2×1, 5×4=20, 30=60, 6 એટલે 10, 1+10 એટલે 11,
કેટલા ચાન્સ રહેશે 11 હવે બીજો સવાલ જુદા જુદા રંગના બે ફૂલો લેવાના છે હવે ફૂલો બે લેવાના બે અલગ અલગ રંગના હોવા જોઈએ તો જુદા જુદા રંગના બે ફૂલોની પસંદગીના પ્રકાર 3 સફેદમાંથી 1 3C1 અને અને એટલે ગુણ્યા 5 ગુલાબીમાંથી 1 5C1 3C1 નું 3 5C1 નું 5 3 5 15 તો 15 રીતે પસંદ કરી શકાશે કેટલી રીતે 15 તો આ દાખલા થયા ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો સંચયનો આજે વધારે અભ્યાસ કર્યો હવે આવતા લેક્ચરમાં આપણે સંચયમાં આગળ જવાના છીએ આ તમામ દાખલાઓ તમારે નોટબુકમાં લખીને સમજવાના છે ક્રમચય કરતાં પણ સંચય બહુ સહેલો છે આ ક્રમચય અને સંચય 12મા ધોરણમાં આવશે એટલે ધ્યાનથી વિડિયો જોવો અને સમજીને નોટબુકમાં લખવાનું છે આવતા વખતે આપણે સંચયમાં આગળ જશું